ડીસામાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈ ડીસાના આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા ડીસા નગરપાલિકા ખાતે આજે સફાઈ કામદાર મહિલાઓના નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ મહિલાઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આજે 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, ત્યારે આજના દિવસે આરોગ્ય વિભાગ અને ડીસા નગરપાલિકા દ્વારા એવી મહિલાઓના નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે મહિલાઓ ગંભીર રોગચાળાના ભયમાં કામ કરવા ઉપરાંત પોતાના આરોગ્ય પ્રત્યે દુર્લક્ષ સેવતી હોય તેવી સફાઈ કામદાર મહિલાઓનું નિદાન કરવામાં આવ્યું હતું, જેમાં ગંભીર બીમારીઓ ઉપરાંત સ્ક્રીનિંગ, નિદાન અને સારવાર આપવામાં આવી હતી. ડીસાના આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જિજ્ઞેશભાઈ હરિયાણીએ વીકે ન્યૂઝ ચેનલ સમક્ષ વાતચીત દરમિયાન વધુ વિગતો આપી હતી. આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નગરપાલિકા ડીસાના સહયોગથી નગરપાલિકાના સફાઈ કામદારોનો આરોગ્ય હેલ્થ ચેકઅપ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આરોગ્ય હેલ્થ ચેકઅપમાં અમારા લેડી ડૉક્ટર ડૉક્ટર જિનલ પટેલ અને મેડિકલ ઓફિસર ડૉક્ટર દર્શન ત્રિવેદી, અમારા FAW બેન અને FAW ભાઈઓના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. કેમ્પમાં જે સફાઈ કામદારો હતા તે મોટાભાગે 30 વર્ષથી ઉપરના હતા. તેમનું તમામનું NCD એટલે કે નોન કોમ્યુનિકેબલ ડિસીઝના રૂપે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અને હાલમાં NCD નોન કોમ્યુનિકેબલ ડિસીઝ જે છે, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર જેવા રોગો અત્યારે બહુ ઝડપથી પ્રસરી રહ્યા છે, તેનું પહેલેથી નિદાન કરવામાં આવે અને સારવાર કરવામાં આવે તો એનું આપણે આયુષ્ય વધારી શકીએ છીએ. તે અંતર્ગત તમામનું ડાયાબિટીસ સ્ક્રીનિંગ, હાઇપરટેન્શન સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અને તેમને તે અંતર્ગત દવાઓ આપવામાં આવી અને આરોગ્ય વિશેની સમજણ પણ આપવામાં આવી કે તમારે હેલ્થ સારું રાખવા માટે ખોરાકમાં નિયંત્રણ રાખવું, પ્રોટીન, હાઈ પ્રોટીન ખોરાક લેવો અને સાથે સાથે કસરત અને યોગા પણ કરવો, તો આપણે જે NCDના અત્યારે જે ચાલી રહ્યું છે રોગો એનાથી બચી શકીએ.